फिर अमदावाद ग्राम्य ना केटलाक विस्तारों ने महानगरपालिका में समावेश करवानी राज्य सरकार ने रजूआत करवामां आवी छे, जेमां असलाली गामनो पण समावेश थाय छे। आ अंगे असलाली ना ग्रामजनों नुं शुं कहेवुं छे ते पण सांभळावीए आपने। आप शू मानो छो, असलाली जे ग्राम्य विस्तार छे तेने अमदावाद म्युनिसिपल कोर्पोरेशन में समावेश कराशे तो शू सारी सुविधाओ मळी शके छे? अगर आप शू मानो छो? जो मैं कोर्पोरेशन में जईशुं तो सुविधाओ छे पण बंद थई जवानी छे। અમે કાંઈ નજીકમાં છીએ, વટવા છે, આ બાજુ લાંબા છે, કે ત્યાં લીધા પછી કોઈ સુવિધાઓ આપવામાં આવતી નથી। માત્ર ને માત્ર ત્રણ ગણો ટેક્સ ઉઘરાઈ જશે અહીંથી, એટલે અમારે તો ટેક્સ પણ વધુ ભરતા થઈ જઈશું। અહીંયા ધંધા રોજગાર બંધ હશે તો લોકોને રોજગારી પણ જતી રહેશે। ખાલી ટેક્સની કલેક્શન માટે જ લોકો આવવા માગે છે, બાકી સેવાઓમાં ઝીરો છે। આજુબાજુના વિસ્તારમાં મેં અનુભવેલું છે, ત્યાં સંપૂર્ણ નિષ્ફળ છે। પાણીનો બહુ મોટો પ્રોબ્લેમ હોય છે, માટલા સરઘસ ના દેભાઈ કાઢો, રોડ રસ્તા બિલકુલ ખરાબ હોય છે। અને જે અમારા ગામ અહીંયા પંચાયત લેવલે એક દિવસમાં પતી જાય, ત્યાં પાંચ દિવસે નહીં પતે એવું લાગે છે। મ્યુનિસિપાલિટીમાં અધમાં અમારે સામેલ થવું નહીં। અસલાલી ગામ પંચાયત જે કંઈ કરે એ સારું કામ કરે છે, મ્યુનિસિપાલિટીથી કોઈ ફાયદો થવાનો નથી। શું માનો છો? આપ શું માનો છો, શા માટે તેનો સમાવેશ ના થવો જોઈએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં? કારણ કે જે રીતે ગ્રામ પંચાયતની વાત છે તો તમામ સુવિધા આપને મળે છે કે નથી મળતી? અહીંયા તમામ સુવિધા મળે છે, છતાં પણ 5-7 હજાર ગોડાઉનો છે, ત્યાં નોકરી કરતા 15-20 હજાર માણસો આજુબાજુના ગામના તેઓ અહીંયા આવે છે। જો ઓક્ટોબર આવશે તો ગોડાઉનના ટેક્સ ફીસ વધી જશે, લોકો ધંધા રોજગાર વગરના થઈ જશે, ગોડાઉન ખાલી ખાલી કરી લોકોના ભાગી જશે, એટલે મોટા મોટું નુકસાન અહીંયા રોજગારીનું થવાનું છે, એ સત્ય વસ્તુ છે। આજુબાજુ જતું રહેશે, લોકો હેરાન થશે, એના સિવાય હેરાનગતિ સિવાય કશું થવું, કોર્પોરેશન આવશે તો હેરાનગતિ સિવાય બીજું કશું થવાનું નથી। રોડ રસ્તાથી માળી કશું વ્યવસ્થા મળશે, અને અમારે ગમે તેવું કામ હશે તો અહીંયા સીધું કામ પતતું હતું, હવે જો કોર્પોરેશન આવશે તો અમારે ક્યાંય ના ક્યાંય ધક્કા ખાઈશું, ક્યાંય કશું અમારો મેળ પડશે નહીં। ચોક્કસથી, અસલાલી જે ગામ છે તેના સ્થાનિકો સ્પષ્ટ માની રહ્યા છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જો અસલાલીનો સમાવેશ કરવામાં આવશે તો અત્યારે હાલ ગ્રામ પંચાયતમાં જે સુવિધાઓ મળી રહી છે તે સુવિધાઓ તેમને નહીં મળે, અને જે પોતાના જે કામો છે તે કામો કરાવવા માટે તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી જવું પડશે, સાથે જ રોજગારીની જે તકો છે તે પણ આ ગામમાંથી છીનવા જાય તેમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કેમેરા પર્સન મૌલિક ગજ્જર સાથે પ્રતિક જાદવ, TV9.